સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ચેનલને અને ક્લિક કરો આ બેલ બટન પર જેથી આપને મળી શકે લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા અને આ બિલકુલ ફ્રી છે હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ તમે છો મનીષ મેવાડા સાથે તો મિત્રો આજે ફરીથી આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર એટલે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર એક સરસ મજાના એક્સ્ટ્રા ટોપિકની વાત કરવાના છે જે તમારા રેફરન્સ બુકના અંદર ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે એટલા માટે મિત્રો આવા મારે એક્સ્ટ્રા ટોપિક લેવા પડે છે ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહે છે કે સર એક્સ્ટ્રા કેમ તો મિત્રો ઘણા બધા રેફરન્સ બુકમાં પ્રશ્નો છે એટલા માટે લઉં છું રાઈટ જેથી ઘણા બધા મને વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પ્રશ્નો પણ પૂછે છે એમના માટે સ્પેશિયલી આ વિડીયો છે નીટ માટે મિત્રો પૂછાય છે કે જે એક્સ્ટ્રા કદાચ એક બે પ્રશ્નો પૂછાય તો આમાંથી સો ટકા ફાયદો થાય એટલા માટે મિત્રો સાથે સાથે આપણે એનસીઆરટી પણ કરીએ છીએ મિત્રો એનસીઆરટીના દરેક ટોપિક હું અહીંયા અહીંયા કવર કવર કરીશ મિત્રો વસ્તુ થશે જેથી ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને તકલીફ ના પડે મિત્રો મિત્રો વિડીયો મૂકવામાં થોડું લેટ થઈ રહ્યું છે કારણ કે હું અત્યારે બે બુક્સ બનાવી રહ્યો છું તમારી માટે બોર્ડ માટે નીટ માટે તો થોડીક રાહ જોજો મિત્રો વિડીયો હું ચોક્કસથી બધા જ મૂકી દઈશ હવે ધોરણ બારના મિત્રો ખાલી ચાર જ પાર્ટ બાકી છે મૂકવાના ઓલમોસ્ટ દરેક ચેપ્ટર કવર કરી લીધા છે ધોરણ અગિયારના પણ ચાર જ ચેપ્ટર બાકી છે મિત્રો મૂકવાના બાકી બધા જ ચેપ્ટર છે મારા બધી જ ચેનલમાં અવેલેબલ છે તમે ચેક કરજો દરેક ચેનલના પ્લેલિસ્ટ દાખલા તરીકે ગુજરાત બાયોજી નીટ પ્લસ ગુજરાત બાયોજી પ્લસ અને ગુજરાત બાજુ નીટ ક્યુ એન્ડ એ એની ઉપર મિત્રો એનસીઆરટી લાઇન ટુ લાઇન હું મૂકી રહ્યો છું તો મિત્રો આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરી એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કર દો બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરો જેથી હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને તરત જ અપડેટ મળે તો મિત્રો આજે આપણે ભણીએ બે મહત્વના રોગો વિશે જે વારંવાર તમારા ધ્યાનમાં આવતા હશે શબ્દો પણ કદાચ નોલેજ ઓછું થોડુંક હશે તો આજે બધું જ ક્લિયર થઈ જશે મિત્રો તો મિત્રો આપણે સમજવાના છીએ ઓરી અને અછબડા વિશે વાત કરવાના છે ફરીથી કહું છું ઓરી અને અછબડા અછબડાને મિત્રો આપણે શું કહીશું તો અહીંયા અછબડાની સ્મોલ પોક્સ કહીશું અને આ બાજુ મિત્રો સોરી ઓરીને આપણે સ્મોલ પોક્સ કહીશું અને અછબડાને મિત્રો ચિકન પોક્સ કહીશું રાઈટ તો એની વિશે આપણે સમજવાના છીએ મિત્રો ડિટેલમાં ઇંગ્લિશ વર્ડ પણ મેં તમને કહી દીધું આ બાજુ સ્મોલ પોક્સ અને આ બાજુ ચિકન પોક્સની વાત કરવાની છે જે તમે વારંવાર શબ્દો સાંભળ્યા

અને જે જેનું એકચ્યુઅલી વાયરસનું નામ છે વેરી સેલા હર્પીસ જોસ્ટર વાયરસ ક્લિયર યાદ રાખજો મિત્રો વેરી સેલા હર્પીસ જોસ્ટર વાયરસ તો વેરી સેલા હર્પિસ વાયરસ પણ કહેવામાં આવે છે પોક્સ વાયરસ ઓરીથી થાય છે ઓ સોરી ઓરી મિત્રો મિસ્ટેક થઈ ગઈ મિત્રો ઓરી ઓરી મિત્રો સાથે થાય છે પોક્સ વાયરસથી થાય છે અને આ બંને મિત્રો ડીએનએ વાયરસ છે કે જેના અંદર જેનેટિક મટીરિયલ ડીએનએ છે મિત્રો યાદ રાખજો અહીંયા જે વાયરસ છે વેરીઓલા હર્પીસ વાયરસ કહેવાય છે એક્ચ્યુઅલી ઓરીને મિત્રો વેરીઓલા પણ કહેવામાં આવે છે યાદ રાખજો વેરીઓલા અને આ બાજુ મિત્રો અછબડા અને વેરી સેલા પણ કહેવામાં આવે છે વેરી સેલા ઓકે હું અહીંયા ખાલી લખી દઉં મિત્રો કદાચ ક્યાંક આવે તો તમને ખબર પડે આ બાજુ વેરી સેલા આ બાજુ વેરીઓલા કહેવામાં આવે છે અને આ વાયરસના નામ ઉપરથી મિત્રો એના નામ આપવામાં આવ્યા છે તો હવે વાત કરીએ ફેલાવાની અછબડાની વાત કરીએ તો અછબડા અત્યંત ચેપી છે તરત જ મિત્રો ચેપ લાગવાથી તમે જોયું હશે કે ઘણીવાર સ્કૂલની અંદર તમે બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છો એક વિદ્યાર્થીને અછબડા થશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને અછબડા થાય છે તરત જ ચેપી હોય છે મિત્રો રાઈટ તો કન્ટેજિનિયસ છે ચેપી છે વસ્તુઓ વાપરવાથી થઈ શકે છે એકબીજાને ચેપી વ્યક્તિની વસ્તુ વાપરવાથી થઈ શકે છે ડ્રિંક પીવાથી ચેપી વ્યક્તિની મતલબ એઠું પીવાથી પણ આવા રોગો થઈ શકે છે મિત્રો મતલબ લિક્વિડથી પણ આ રોગ થઈ શકે છે ઇન્ફેક્શનથી જ થઈ શકે છે એવી રીતે ઓરી મિત્રો બિંદુકો દ્વારા થાય છે કોઈ ઇન્ફેક્શ વ્યક્તિ છે જે મતલબ ખાંસી ખાય છે તો એના બિંદુકો જે બહાર આવે છે બિંદુકોથી મિત્રો આ વાયરસથી મતલબ આ રોગ એટલે કે ઓરી થઈ શકે છે યાદ રાખજો વેરી મોસ્ટ આઈબી મિત્રો લક્ષણોની વાત કરીએ આ ફેલાવાની વાત કરીએ લક્ષણોની વાત કરીએ તો અહીંયા અછબડામાં મિત્રો શું થાય છે કે ઊંચો તાવ શરીર પર સફેદ બદામી ગાંઠ ફોડકીઓ પહેલાં છાતી પર અને પછી પીઠ પર થાય છે મિત્રો તો વારાફરથી ઊંચો તાવ આવે છે મિત્રો મતલબ તાવ આવે છે અને સાથે સાથે ફોડકિયું પણ થાય છે મિત્રો બોડી પર પહેલાં મિત્રો છાતી પર થશે ને પછી પીઠ પર થશે રાઈટ તો અહીંયા યાદ રાખજો રેડ કલર જેવી તમને દેખાશે ફોડક્યું બદામી રંગની સોરી સફેદ અને બદામી રંગની દેખાશે જે મોટી થઈને ફોલિકસ જેવી અંદર પ્રવાહી ભરેલી બને છે પછી એના પછી મિત્રો એ સુકાઈ જાય અને ફૂટી જાય છે અને પછી એકચ્યુલી મટી જાય છે મિત્રો તો આ રીતે મતલબ આ થતી હોય છે એના લક્ષણો આ રીતે દેખાતા હોય છે રાઇટ મટ્યા પછી સપોઝ આ મટી જાય છે તેના પછી શરીર ઉપર કોઈ ડાઘ દેખાતા નથી એકદમ ક્લિયર થઈ જાય છે કોઈ ડાઘ દેખાતા નથી પણ અહીંયા વાત કરીએ ઓરીની તો ઓરીમાં મિત્રો શું આવે છે તાવ સાથે શરીર પર ફોડક્યું થાય છે પહેલાં શરીરના ઉપરના ભાગમાં એટલે કે ચહેરા ઉપર થાય છે પછી શરીરના નીચેના ભાગમાં ધીમે ધીમે શરૂઆત થાય છે અને આના મિત્રો મટ્યા પછી હંમેશા હંમેશા માટે ડાગ રહી જાય છે પરમનન્ટ ડાગ રહી જાય છે મિત્રો બોડી પર ખાડા ખાડા જેવું જોવા મળશે રાઈટ એવું રહી જાય છે મિત્રો મટ્યા પછી ક્લિયર અહીંયા સારવારની વાત ફટાફટ કરી લઈએ મિત્રો તો સારવારની વાત કરીએ તો અહીંયા ઇમ્યુનોગ્લોબિલિક એન્ટીબોડી આપવામાં આવે છે નોટ વેક્સિન પણ અહીંયા એન્ટીબોડી આપવામાં આવે છે મિત્રો જોસ્ટર ઇમ્યુનોગ્લોબ્યુલિન રાઇટ આ એન્ટીબોડી આપવામાં આવે છે ફરીથી કહું છું એઝ એ ટ્રીટમેન્ટ જોસ્ટર જોસ્ટર ઇમ્યુનો ગ્લોબ્યુલિન આપવામાં આવે છે અહીંયા જે રસી આપવામાં આવે છે એ છે વેરોલા પોક્સ વેક્સિન આપવામાં આવે છે સૌથી પહેલાં એડવર્ડ જેનરે શોધી હતી એડવર્ડ જેનરે તમને ખબર છે ઇમ્યુનોલોજીના પિતા કહેવામાં આવે છે સૌથી પહેલાં એડવર્ડ જેનરે રસી શોધી હતી મિત્રો વેરાલા સ્મોલપોક્સ વેક્સિન રાઇટ જે સ્મોલપોક્સ એટલે કે ઓરી માટે બનાવેલી હતી રાઇટ તો મિત્રો આ રીતે તમને હવે ખબર પડી ગઈ છે ઓરી અને છબડા વિશે નોલેજ તમને મળી ગયું છે કે નવી વાત કીધું મિત્રો ઓરી એ ઓગણીસો ને છેલ્લો કેસ ઓરીનો નોંધાયેલો છે મિત્રો અને ઓગણીસો ને એંસીમાં અહીંયા મેં ક્લિયરલી લખેલું છે કે ઓગણીસો ને એસીમાં ડબલ્યુ એચ ઓ એ કહી દીધું હતું મિત્રો કે વર્લ્ડમાં હવે ઓરીનો એક પણ કેસ નથી લે કે વર્લ્ડમાં મતલબ ઓરી ફ્રી એટલે કે સપોઝ કે દાખલા કરીએ આપણે સ્મોલ સ્મોલ પોક્સ ફ્રી વર્લ્ડ જાહેર કર્યું હતું મિત્રો કે ઓગણીસો ને એસીમાં કારણ કે ઓગણીસો ઇઠ્યોતેરમાં છેલ્લો કેસ એનો નોંધાયો હતો ને અને મિત્રો વાત કરીએ સપોઝ સામાન્ય રીતે ઘણી બધી બુકમાં એવું લખેલું છે રેર કેસ જોવા મળે છે મિત્રો બાકી મિત્રો હવે જે ઓરી છે એટલે કે વેરીઓલા છે એ હવે નથી મતલબ મુક્ત છે ઓરી મુક્ત આપણે વર્ડ કહી શકીએ એવું એફડબલ્યુએચઓએ જાહેર કરેલું છે ઓકે તો બંને અછબડા અને ઓરી વિશે હવે તમને ડિફરન્ટ ખબર પડી ગઈ છે રાઇટ અછબડા ઘણી બધા વ્યક્તિઓમાં તમને જોવા મળતા હશે ચેપી રોગ છે અત્યારે પણ ખાસ કરીને જ્યારે સમૂહમાં કોઈ વ્યક્તિઓ સપોઝ કે સ્કૂલની અંદર સમૂહમાં વિદ્યાર્થીઓ બેસે છે તો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને એકસાથે પણ થતા હોય છે તમે આવું ઓબ્ઝર્વ કર્યું છે ઘરમાં એક જણા થાય છે ઘણા બધા બીજા વ્યક્તિઓને પણ થાય છે કારણ કે ચેપી વસ્તુઓ વાપરવાથી ઇન્ફેક્શન જલ્દી થાય છે તો મિત્રો ધ્યાન રાખવું આઇસોલેટ રહેવું અલગ રહેવું એ એની મતલબ સાવચેતી રાખવાની વાત છે કે અલગ એકબીજાથી રહીએ તો જેથી ચેપ ના લાગે રાઈટ તો આઈ હોપ તમને બધું જ સમજ પડી ગઈ છે મિત્રો એનસીઆરટીનું પણ આપણે લઈશું ઘણું મતલબ દરેક ટોપિક આવી જશે એનસીઆરટીનો મિત્રો તો આવા દરેક વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તમને ઘણું બધું નોલેજ મળશે નીટ માટે હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે મિત્રો કે કોઈ કોઈપણ નીટનો કોઈપણ પ્રશ્ન આ વિડીયોની બહારનો કોઈ પણ નહીં હોય મિત્રો સો ટકા દરેક વિડિયોની અંદર નીટના જેટલા પણ પેપરમાં પ્રશ્નો પૂછાશે બધા જ અવેલેબલ હશે જો તમે વિડીયોને ધ્યાનથી જોયા હશે તો રાઈટ તો આવા જ નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ